તો હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે વાર્ષિકોત્સવનો સંગાથે કાર્યક્રમ યોજાયો. ગુજરાતી અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિકોત્સવ સંગાથેની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મહર્ષિ ગુરુકુળના ટ્રસ્ટની વિદ્યાર્થીઓ અને બાલિકાને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે અમે સૌ સંગાથેનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ અંગ્રેજી માધ્યમના ભૂલકાઓએ ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદમાં શિક્ષણનો વ્યાપ પધારી ભારતીય સંસ્કૃતિનું સિંચન કરતી મહર્ષિ ગુરુકુળ ખાતે તારીખ 15-16 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિક ઉત્સવ અમે સૌ સવાયા સંગાથેના રૂપમાં એક અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રજનીભાઈ સંઘાણી સહિત સંચાલકોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તો સાથે સાથે આ વેળા શાળાના ટ્રસ્ટીગણ તેમજ ઉપસ્થિત લોકોએ પુલવામા શહીદ થયેલા વીર જવાનોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થતાં શાળાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત મહર્ષિ ગુરુકુળના નર્સરીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ પર્ફોમન્સ રજૂ કરી ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત અંગ્રેજી માધ્યમના ધોરણ 7ના વિદ્યાર્થીઓએ એક અલગ જ અંદાજમાં પર્ફોમન્સ બતાવી આજની યુવા પેઢીને મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે સંદેશો પાઠવ્યો હતો. આજના કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજના 1500 જેટલા વિદ્યાર્થીઓએ 13 કલાકના સમયમાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ 75 કૃતિઓને રજૂ કરી હતી. આ વેળા 1100 જેટલા શિલ્ડ અને મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. આ તકે શાળાના MD રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવની ઉજવણી સાદગીભર્યું કરવામાં આવી. આ પ્રસંગે શાળાના સંચાલક રાજુભાઈ, અશોકભાઈ સહિત ટ્રસ્ટીગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. એક અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કુલ 13.5 કલાકનો કાર્યક્રમ છે. સંગાથે, યુનિટી, એક્ય, વિદ્યાર્થીઓ વચ્ચે, ગુરુજનો વચ્ચે, વાલીઓ વચ્ચે એક્ય રહીએ અને સારામાં સારું પરિણામ આવે એવા હેતુથી, એવી થીમથી સંગાથે અમે સૌ સવાયા સંગાથે એવી એક થીમથી એક જબરજસ્ત કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. કુલ અલગ અલગ 4 તબક્કામાં કાર્યક્રમ છે. એક પહેલો કાર્યક્રમ હતો ગુજરાતી મીડિયમ સ્કૂલનો, બીજો હતો ગઈકાલે એ હતો કોલેજ વિભાગનો, BEd, BCA, PGDCA બધી કોલેજોનો, અને આજ સવારે ઇંગ્લિશ મીડિયમ CBSE સ્કૂલનો કાર્યક્રમ હતો. આજ બપોર પછી ગુજરાતી મીડિયમ ફૂલ ડે સ્કૂલ એનો પણ આજ બપોર પછી કાર્યક્રમ છે. કુલ 4 તબક્કામાં કાર્યક્રમો હતા. કુલ 75 જેટલી કૃતિઓ રજૂ થવાની છે. 1100થી વધારે શિલ્ડ ટ્રોફી બાળકોને એનાયત થશે અને એક જબરજસ્ત ઉત્સાહ સાથે, કોઈ વિદ્યાર્થી બાકી ન રહીએ એવા હેતુથી 1500થી વધુ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા. આજ ઇંગ્લિશ મીડિયમના કાર્યક્રમમાં 356 વિદ્યાર્થીઓ હતા, એમાં માત્ર 17 વિદ્યાર્થીઓ જ ભાગ નથી લીધો જેને કાંઈક લગ્ન પ્રસંગ હતા, બાકી 100% તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધો. દરેક કાર્યક્રમને આપણે અત્યારે જે આપણા ભૂમની માં ભૂમની રક્ષણ કરવાવાળા આપણા શહીદો એના ઉપર જે હુમલો થયો એની નિંદા કરી એમના આત્માને શાંતિ મળે એના માટે દરેક કાર્યક્રમની શરૂઆત મીણબત્તી જલાવી અને 2 મિનિટ ઓમ શાંતિ રાખી, 2 મિનિટ મૌન રાખી અને શરૂઆત કરેલી હતી. તો આજ ખૂબ ઉત્સાહ સાથે તમામ વિદ્યાર્થીઓ વાલીઓએ આ કાર્યક્રમ માણ્યો અને આજ 2 દાયકાઓથી આ સંસ્થા ચાલી રહી છે એમાં આજે એમના ધ્વજનું અનાવરણ થયું. મહર્ષિ ગુરુકુલનો એક ધ્વજ હોય, આન બાન અને શાન એ ધ્વજ હોય અને એના માટે બધા નતમસ્તક હોય એવા ધ્વજનું આજે અનાવરણ થયું અને દરેક કાર્યક્રમો જોઈ, નવા નવા કાર્યક્રમો જોઈ અને બધા મંત્રમુગ્ધ થઈ ગયા. તો એટલો બધો ઉત્સાહ મળ્યો છે વાલીઓ તરફથી કે દરેક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત છે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ.